નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ અને શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે આપણી આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો જોડે જોડે નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરજો એટલે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરાવું ને એની માહિતી તરત તમને પહોંચી જાય અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો તો સૌ પ્રથમ આપણે શું જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મહત્ત્વના પ્રશ્નો એના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમારા કેટલા જવાબ સાચા છે તમારે તમારું સ્વમૂલ્યાંકન કરવાનું છે મિત્રો પરીક્ષામાં સ્વમૂલ્યાંકન ના થાય પરીક્ષામાં તો બેફામ લખીને આવવાનું છે અને તમારે જોબ લેવાની જ છે મેરિટમાં આવીને અહીંયા તમારે ડેલી કરંટ અફેરની અંદર તમને ડેલી જે કંઈ ટેસ્ટ હું કરાવું છું એક પ્રકારનો મોક ટેસ્ટ છે પ્રશ્નોના જવાબ આપો અને તમે જુઓ કેટલા માર્ક્સ આવે છે હવે આમાં એવું છે ટોટલ આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ દસમાંથી પાંચ પ્રશ્નો મહત્ત્વના દિવસોના છે અને બીજા પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના તો દસે દસ પ્રશ્નોના આન્સર પણ આપો તમારા કેટલા જવાબ સાચા છે એ પણ તમે જણાવો ઓકે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું અને શરૂઆત કરતાં પહેલાં કહું છું એક સરસ એક સરસ ગઝલ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સફળતા છે ને એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણેલી ઇમારત છે ને એના નકશામાં નથી હોતી અને દરિયા કે આકાશને ક્યાં કોઈ કેળી છે દરિયો તમે જોઈ લો સમુદ્ર જોઈ લો સમુદ્ર કે આકાશમાં ક્યાં કોઈ કેળી છે પણ એનો મતલબ એવો થોડો છે કે કોઈએ સફર ખેડી જ નથી બરાબર દરિયો કે આકાશમાં કોઈ કેડી નથી પરંતુ એનો મતલબ એવો નથી કે કોઈએ સફર ખેડી જ નથી ચલો તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન એવો છે ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસ અહીંયા એકચ્યુઅલી બે હજાર બાવીસ નહીં આવે બે હજાર ત્રેવીસ આવશે બે હજાર ત્રેવીસની કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે તો સાચો જાબ શું આવશે સાચો જાબ આવશે બોટાદમાં હજુ પણ કહું છું બે હજાર ત્રેવીસ આવશે કેમ કે બે હજાર બાવીસ તો પૂરો થઈ ગયો ને એટલે કે આપણે એવું કહી શકીએ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ આની રાજ્ય કક્ષાની ઉજવણી છે ને એ બોટાદમાં થશે તમને ખબર છે બોટાદ છે ને એ રાષ્ટ્રીય શાયર આપણે જે કહેતા હતા પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણીનું કર્મભૂમિ છે જન્મભૂમિ તો ચોટીલા હતી તો આગામી પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદમાં કરવામાં આવશે અને જિલ્લા કલેક્ટર બી એ શાહના અધ્યક્ષપદે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ માટે ખાસ બેઠક યોજાઈ ગઈ છે જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરે તમામ આયોજન અંગે જાણકારી અને માર્ગદર્શન આપીને નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના પણ અધિકારીઓને આપી છે બેઠકમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત ધ્વજબંધની તો થાય જ સો ટકા થાય પરંતુ એની પૂર્વ સંધ્યાએ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે બરાબર છે અને બીજી વસ્તુ એક વસ્તુ તમને ખ્યાલ છે કે આપણે ગુજરાત ગૌરવ દિવસ ક્યારે મનાઈએ છીએ પહેલી મે એની રાજ્યકક્ષાની ઉજવણી આપણે થઈ હતી પાટણમાં પછી આપણો સ્વતંત્રતા દિવસ છે એની રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી મોડાસામાં તો મને તમે કોઈ કહેશો કે કેટલામાં નંબરનો સ્વતંત્રતા દિવસ આપણે મનાયો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન દર વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે ને એ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ રહેશે કે આજનો દિવસ છે ચૌદ ચોવીસમી ડિસેમ્બર એને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તો આ દિવસે ઓગણીસો ને છ્યાસીમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીસને રાષ્ટ્રપતિની સંમતિ મળી અને આ રીતે અમલમાં આવ્યો હતો અધિનિયમનો ઉદ્દેશ એવો છે કે ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે જેમ કે કોઈ ખામીયુક્ત માલ હોય પ્રોપર સર્વિસ ના આપતા હોય અયોગ્ય વેપાર કરતા હોય બ્લેક કરતા હોય અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તમે જો અહીંયા નોટ કરજો અહીંયા શું કહ્યું છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે ને એ ચોવીસ ડિસેમ્બરે આવે પરંતુ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પંદરમી માર્ચે ખાસ નોટ કરજો પરીક્ષામાં ભૂલ ના કરતા તો મને કહો કે આપણે માનવ અધિકાર દિવસ છે એ ક્યારે મનાઈએ છીએ કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતું હોય તો અગિયારમા નંબરની ફોરેન ઓફિસ કન્સલ્ટન્સ કન્સલ્ટેશન્સ નવી દિલ્હીમાં યોજવામાં આવી છે બરાબર છે ભારત અને નેધરલેન્ડ દ્વારા નવી દિલ્હીમાં અગિયારમાં નંબરની ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ યોજવામાં આવી અને આ ફોરેન ઓફિસ કન્સલ્ટેશનમાં બંને પક્ષોએ પાણી કૃષિ અને આરોગ્ય વિજ્ઞાન અને તકનીક આબોહવા નવીનતા નવીનીકરણની તકનીકો આના જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં આગળના માર્ગ પર ચર્ચા કરી હતી નેધરલેન્ડ જે છે ને એ યુરોપમાં ભારતનું ત્રીજું સૌથી મોટું નિકાસ ભાગીદાર છે અને આપણા પૂર્વ જે પ્રેસિડન્ટ હતા જેમનું નામ હતું રામનાથ કોવિંદ તો એમણે નેધરલેન્ડના પ્રવાસે ગયા હતા એમસ્ટરડેમ ત્યાં એક પીળા ટ્યુલિપનું પુષ્પ હતું એનું નામ આપ્યું ફ્રેન્ડશીપ નોટ કરજો તો ભારત છે એનું ત્રીજું સૌથી મોટું નિકાસ ભાગીદાર નેધરલેન્ડ છે એ ધ્યાનમાં રાખીને બંને પક્ષો આવતા વર્ષે સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિની બેઠક દ્વારા એમના વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે ભારત અને નેધરલેન્ડ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા હોવાથી તેઓ સંભવિત ભાવિ સહયોગ માટે નીતિ આયોજન સંવાદ સ્થાપવા પણ સંમત થયા છે અહીંયા જો પંચોતેર વર્ષની ઉજવણી છે ભારત અને નેધરલેન્ડના રાજદ્વારી સંબંધોની તો મને કોઈ કહેશે કે ભારત અને ઇઝરાયેલના રાજદ્વારી સંબંધોના કેટલા વર્ષ થયા અને બીજી એક વસ્તુ ખાસ આવતા વર્ષે જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે બોટાદમાં એ ચુમ્મોતેરમા નંબરનો છે નોટ કરજો બરાબર ભૂલ ના કરતા ઓકે ચલો હવે ભણવાની મોજ પડતી હોય વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક કરજો બરાબર અને તમારા ત્રણ મિત્રોને એટલી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો બંને ચેનલની વાત કરું છું અને મને યાદ આવે છે કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી જે સારા હોય છે ને એની દશા સારી નથી હોતી અને જીવ અને બધાને કહેતા ના ફરો જગતમાં સૌને કહેતા ના ફરો કે દુઆ કરો દુઆ કરો ઘણા એવા હોય છે ને જેની દુઆ સારી નથી હોતી બરાબર ઘણા એવા હોય છે જેની દુઆ સારી નથી હોતી તો મને આ એક સરસ ગઝલ યાદ આવી છે ગઝલની વાત કરી તો બીજી પણ એક ગઝલ યાદ આવી છે કે મિત્રો એવું ભણાવીશ ને તમને મેં પોતે બનાવેલું છે એવું ભણાવીશ તમને ને કે બધું જ યાદ રહી જશે એવું ભણાવીશ તમને કે બધું જ યાદ રહી જશે પછી ભલે હું પોતે ભૂલી જાઉં ને પણ તમારી પરીક્ષા છે ને એ તો પાસ થઈ જશે એવું ભણાવીશ તમને તમે યાદ કરશો બીજી એક અગત્યની બાબત છે કે ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને અહીંથી બિલકુલ ફ્રીમાં મળશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને તમને પોલ્સ પણ ઘણા બધા મળી રહ્યા છે ઓકે તો એ બાબત પણ છે નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં બ્રિટિશ મેગેઝિન એમ્પાયર દ્વારા સર્વકાલીન પચાસ મહાન કલાકારોની આંતરરાષ્ટ્રીય યાદીમાં નામ મેળવનાર એકમાત્ર ભારતીય કોણ છે તો જવાબ રહેશે શાહરુખ ખાન બોલિવૂડના એક બહુ મોટા અભિનેતા છે બરાબર બોલિવૂડના સુપરસ્ટાર છે શાહરુખ ખાન એક બ્રિટિશ મેગેઝિન એમ્પાયર છે છે જેનું નામ એમ્પાયર છે આ એમ્પાયર નામનું મેગેઝિન છે એના દ્વારા સર્વકાલીન પચાસ મહાન કલાકારોની એક આંતરરાષ્ટ્રીય યાદીમાં એમનું નામ છે અને એકમાત્ર ભારતીય છે આમાં હોલીવુડના ઘણા બધા દિગ્ગજો છે જેમાં જેમ કે ડેન્ઝલ વોશિંગ્ટન ટોમ હેન્ક્સ એન્થોની માર્ક માર્લોન બ્રાન્ડો પછી મેરિલ સ્ટ્રીપ જેક નિકોલસન અને બીજા ઘણા બધા છે અને એમની વિસ્તૃત ફિલ્મોગ્રાફીની વાત કરીએ કોની શાહરૂખ ખાનની તો ચાર ફિલ્મો છે જેના માટે એમનું નામ અહીંયા સામેલ કરવામાં આવ્યું છે સંજય લીલા ભણસાણી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ હતી દેવદાસ કરણ જોહરવાળી હતી માઇનબીઝ ખાન પછી એક હતી કુછ હોતા એ અને સ્વદેશ જે ફિલ્મ હતી આશુ આશુતોષ ગાવરીકર તો આમાં એમણે જે કામ કર્યું છે ને એના માટે આમને સામેલ કરવામાં આવ્યા છે અને પચીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ વિશ્વભરમાં રિલીઝ થનારી એમની એક ફિલ્મ જોવા મળશે પઠાણ એમાં અને પચીસ જાન્યુઆરી તમને ખબર છે ને કયો દિવસ આપણે મનાઈએ છીએ તો રાષ્ટ્રીય મતદાતા દિવસ શું આવે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે છે આ યાદ કરજો સાઉદી અરેબિયાના રાજ્યમાં રાજ્ય તો ના કહી શકીએ સાઉદી અરેબિયા છે એમાં ભારતના આગામી રાજદૂત છે ને આપણા ડોક્ટર સુહેલ એઝાઝ ખાન છે બરાબર એમને બનાવવામાં આવ્યા છે ઓકે તો ભારતના આગામી રાજદૂત છે ડોક્ટર સુહેલ એઝાઝ ખાન ઓગણીસો સત્તાણું ની બેચના આઈએફએસ અધિકારી છે ઇન્ડિયન ફોરેન સર્વિસ તો આગામી રાજદૂત બનશે હાલમાં તેઓ લેબલોન પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત છે અને ઓગણીસો નેવ્યાસીની બેચના આઈએફએસ અધિકારી ડૉક્ટર ઓશફ સઈદનું તેઓ સ્થાન લેશે સાઉદી અરેબિયા જે વિશ્વમાં ક્રૂડ ઓઇલનો સૌથી મોટો નિકાસકાર છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ચાઇના અને યુ એ ઈ પછી સાઉદી અરેબિયા ભારતનું ચોથું સૌથી મોટું વેપારી ભાગીદાર છે બરાબર આ યાદ રાખજો અને યસ આગળ એક પ્રશ્ન તમને પૂછવાનો રહ્યો ચલો અત્યારે આપણે વાત કરીએ સાઉદી અરેબિયાની વાત કરીએ તો કેપિટલ રિયાદ છે કરન્સી સાઉદી રિયલ છે અને એના જે રાજા છે એને કહેવાય કિંગ સલમાન ઓફ સાઉદી અરેબિયા મને કહું આપણે છેલ્લે ભણ્યા હતા બ્રિટનની અંદર અથવા યુકેની અંદર ભારતના જે હાઈ કમિશનર બનાવવામાં આવ્યા છે એમનું નામ તમને આવડતું હોય તો કહો આપણે આગળ ફિલ્મની વાત કરી હતી ને શાહરૂખ ખાન વિશે ત્યાંથી મારે થોડુંક કહેવાનું ભૂલી ગયું ભૂલાઈ ગયું છે કે ઓસ્કર બે હજાર ત્રેવીસમાં ભારત તરફથી મોકલવામાં આવેલ સત્તાવાર ફિલ્મ હતી જેનું નામ હતું છેલ્લો શો બીજી વસ્તુ કે બે હજાર વીસનો દાદા સાહેબ ફાળકી ઓળ કોને મળ્યો છે એ પરીક્ષામાં સો ટકા પૂછાય ઓકે અને શું પૂછો છો મુજને કે હું શું કરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું અને નથી આ જગતમાં મને બીક કોઈની નથી આ જગતમાં મને બીક કોઈની ફક્ત એક મારા પ્રભુથી ડરું છું બહુ એક સરસ ભજન છે મિત્રો ભજન કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું બરાબર અને એ હૃદય ભલા કેવો ફસાવ્યો છે તે મને જે મારા નથી ને એનો બનાવ્યો છે મને અને કશું નહોતું ને તોય બધા લૂંટી ગયા અને કશું નહોતું ને એટલા માટે જ મેં લૂંટાવ્યો છે મને અને એ બધાના નામો દઈને મારે નથી થવું ખરાબ સારા સારા લોકોએ સતાવ્યો છે મને અને રડે છે બેફામ મારા મરણ પર રડે છે બેફામ મારા મરણ પર આખી જિંદગી એમણે રડાવ્યો છે મને એ હૃદય ભલા કેવો ફસાવ્યો છે મને ચલો મિત્રો ભણવાની મજા આવતી હોય ને તો એક લાઈક કરજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી તો મારે તમને કહેવાની જરૂર નથી તમને આવડે જ છે રાજેશ ભાસ્કર છે બરાબર આ વસ્તુ તમે નોટ કરો અહીંયા તમને ડેલી કરંટ એફીની પીડીએફ મળશે અને પોલ્સે મળશે અને રિયલી તમને ભણવાની મોજ પડતી હોય ને તો મને મોજ પડે એવું કરો આજે ગણતરી રાખું છું કે એક હજાર મિત્રો લાઇક લાઇક કરશે જોઈએ છે કેટલા કરે છે બરાબર ચોવીસમી ડિસેમ્બર છે અને મારી એવી આશા છે કે એક હજાર મિત્રો લાઇક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરે અને તમારા જેટલા પણ મિત્રોને શેર કરી શકતા હોય ને એ શેર કરું છું આ બધું ફ્રીમાં થાય છે મિત્રો કોઈ પ્રકારનો ચાર્જ નથી અને આપણે ફ્રીમાં તમને હું ભણાવું છું અને ભણાવતો રહીશ ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોને નવી દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ શું રહેશે જવાબ રહેશે હેમંત ગુપ્તા ઓપ્શન બી છે જ્ઞાનેશ ભારતી જેવો નવી દિલ્હીના મ્યુનિસિપલ કમિશનર છે ઓપ્શન સી છે વિનય સક્સેના નવી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે અને ઓપ્શન ડી સુરેશ એન પટેલ તમારે કહેવાનું છે કોણ છે તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હેમંત ગુપ્તા એમણે નવી દિલ્હીના નવી દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તમને ખબર છે હાલમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કોણ છે પચાસમાં નંબરના છે અને પચાસમાં નંબરના મુખ્ય જજ છે એમનું નામ શું છે તો જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ ડી વાય યાદ રાખજો એનડીએ એનડીઆઈએસીની સ્થાપના સંસ્થાકીય આર્બિટ્રેશન માટે સ્વતંત્ર અને સ્વાયત્ત શાસન બનાવવાના હેતુથી બે હજાર ઓગણીસમાં થઈ હતી કેબિનેટની નિમણૂક સમિતિએ એના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને પાંચ ટાઈમ સભ્યો તરીકે ગણેશચંદ્રુ અને અનંત પલ્લીની નિમણૂક કરી છે હવે નવી દિલ્હીની વાત કરીએ ને તો ભારતનો પ્રથમ સ્મોગ ટાવર છે ને નવી દિલ્હીમાં બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત ભારતની અંદર પ્રથમ ઇ વેસ્ટ ઇકો પાર્ક નવી દિલ્હીમાં બનાવવામાં આવશે થોડા સમય પહેલાં સરસ ફૂડ ફેસ્ટિવલ યોજાઈ ગયો બરાબર છે અને થોડા સમય પહેલાં તમને ખબર હોય તો ચૂંટણીઓના વ્યવસાયિકોની એક મિટિંગ પણ યોજાઈ ગઈ બરાબર ડીજી યાત્રા છે એની શરૂઆત પણ થઈ ગઈ થોડા સમય પહેલાં અને આ ઉપરાંત દિલ્હીથી લઈને જયપુર છે ને એ ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિસિટી હાઈવે બનશે દિલ્હીથી ચંદીગઢ ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્રેન્ડલી હાઈવે છે અને દિલ્હીમાં વિશ્વની સેકન્ડ નંબરની જીન બેંક આવેલી છે અને કરંટ અફેરમાં બીજું ઘણું બધું ભણ્યા છીએ મિત્રો તમને યાદ આવતું ને મને યાદ આવે ને બધું મેં કહી દીધું છે તમને યાદ આવે ને એ વસ્તુ તમે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો અને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરજો શેર કરજો મોજથી ભારતની પ્રથમ વર્લ્ડ ટેબલ ટેનિસ શ્રેણીનું શ્રેણી ઇવેન્ટનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો જવાબ રહેશે ગોવામાં ક્યાં કરવામાં આવશે ગોવામાં કરવામાં આવશે સત્યાવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી ભારતની પ્રથમ વર્લ્ડ ટેબલ ટેનિસ શ્રેણીનું આયોજન કરવામાં આવશે ટોચના સ્તરની આ WTT સ્ટાર સ્પર્ધક ગોવા બે હજાર ત્રેવીસ ગોવા યુનિવર્સિટી કેમ્પસ સ્થિત એક છે શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ત્યાં યોજાવાની છે એક છે સ્તુપા એનાલિટિક્સ એક હોમગ્રાઉન્ડ સ્પોર્ટ્સ એનાલિટિક્સ ફોર્મ છે અને ગોવા સરકારના સક્રિય સમર્થન સાથે ટુર્નામેન્ટના યજમાની રહેશે વર્લ્ડ ટેબલ ટેનિસની રચના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા બે હજાર ઓગણીસમાં વિશ્વભરમાં વ્યાવસાયિક પુરુષો અને મહિલાઓની ટેબલ ટેનિસ ઇવેન્ટ બનાવવા માટે એનું સંચાલન કરવા માટે કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરે છે અને મને યાદ આવે છે આપણા ભારતના મહિલા પેરા એથ્લેટ અને ગુજરાતના શું નામ એમનું તો એમનું નામ ભાવિનાબેન પટેલ ટોક્યો પેરાલિમ્પિકમાં તેઓ સિલ્વર મેડલ લાવ્યા હતા ભાવિનાબેન પટેલ સુંઢિયા ગામના મહેસાણા જિલ્લો વડનગર તાલુકો બરાબર યાદ રાખજો ગોવાની વાત કરીએ તો ગોવા મુક્તિ દિવસ ઓગણીસ ડિસેમ્બર ગોવા સ્થાપના દિવસ એ મે ગોવાના હાલના સીએમ પ્રમોદ સાવંત છે એના ગવર્નર છે શ્રીધરણ પિલ્લઈ અને કોંકણી ભાષા બોલાય છે ગોવાની હાઈકોર્ટ છે બોમ્બે હાઈકોર્ટ ગોવામાં ભારતની પ્રથમ જીએસટી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું જેનું નામ છે ધરોહર ગોવામાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટી બનાવવામાં આવશે ગોવા ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય છે હર જલ અંતર્ગત પ્રમાણિત જિલ્લો પ્રમાણિત રાજ્ય ગોવા છે હર જલ અંતર્ગત પ્રમાણિત યુનિયન ટેરેટરી દાદરા નગર હવેલી દીવ દમણ છે હરઘર જલ અંતર્ગત પ્રમાણિત જિલ્લો બુરહાનપુર છે મધ્યપ્રદેશનો એક પ્રયત્ન કર્યો તો બોલો આનો મોજ પડી ગઈ ને અને તમને બહુ વધારે ફાસ્ટ લાગ્યું હોય તો થોડુંક ધીમું ધીમું કરીને જોઈ લેજો ઓકે ગોવાની ઘણી બધી બાબત છે ગોવામાં ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર પણ આવેલો છે ને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનો સ્ટેટ છે રાજ્ય છે ઓકે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની તેરમી સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવશે યુનાઇટેડ આરબ એમિથમાં એમિરાતમાં તો મીડિયાના જણાવ્યા અનુસાર યુએ ઈમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની તેરમી મંત્રી સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવશે અને બારમી મંત્રીસ્તરીય બેઠકનું આયોજન સ્વિટરલેન્ડ જીનેવા ખાતે થયું હતું આ મંત્રી પરિષદ છે ને એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે સામાન્ય રીતે દર બે વર્ષે મળે છે અને એની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના રોજ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ એ બદલવા માટે કરવામાં આવી હતી જેને એવામાં એનું હેડક્વાર્ટર છે મેન આનો ઉદ્દેશ શું વિશ્વમાં નિયમ આધારિત વેપાર પ્રણાલીને પ્રોત્સાહન આપવાનું એના સભ્ય દેશો વચ્ચે વેપાર સંબંધિત વિવાદોને ઉકેલવાનો એવું નહીં કે અમુક બહુ ભાવ આવા હોય અમુક ઓછા હોય વધારે હોય નિયમન કરે સિમ્પલ ભાષામાં ઓકે આ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પ્રથમ સવાલ ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવામાં આવે છે એકથી સાત સપ્ટેમ્બર અને પોષણ માસ પૂછે ને તે આખે આખો સપ્ટેમ્બર મહિનો એકથી ત્રીસ ગુડ ગવર્નન્સ ડે કોનો જન્મદિવસ છે તો અટલ બિહારી વાજપેયી કઈ તારીખ તો આવતીકાલે જ છે આવતીકાલે આપણે વણશું પચીસમી ડિસેમ્બર ત્રીજો વિશ્વ માતૃભાષા દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ ગુજરાતી દિવસ ચોવીસ ઓગસ્ટ વિશ્વ હિન્દી દિવસ દસ જાન્યુઆરી ભારતમાં હિન્દી દિવસ ચૌદમી સપ્ટેમ્બર વિશ્વ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આઠમી માર્ચ અને ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તેરમી ફેબ્રુઆરી હું ઈચ્છું છું ઈચ્છું ઈચ્છું છું મિત્રો કે તમે પણ હું જેટલું ફટાફટ ફ્રી કહી શકીએ ફ્લ્યુઅન્સીથી જે તમને કહી રહ્યો છું એ વસ્તુ મને તમારામાં જોઈએ છે બરાબર છે અને તમે એ ડેવલપ કરો અને તમારો ગોલ એચિવ કરો ને અને ત્યારે તમે મને કહેશો ને કે સાહેબ અમને ગોલ મારો એચિવ થઈ ગયો અમને જોબ લાગી ગઈ છે એ વખતે અમને જે મને આનંદ મળશે ને એ અનેરો આનંદ રહેશે વિશ્વ પૃથ્વી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તો બાવીસમી એપ્રિલ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ મહાગુજરાત ચળવળ કયા વર્ષે કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી તો નાઇન્ટી ફિફ્ટી સિક્સ ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે થયું રવિશંકર મહારાજ જેને આપણે કહીએ છીએ મૂક સેવક બરાબર રવિશંકર મહારાજ મૂક સેવક અને રવિશંકર આ રવિશંકર મહારાજ એટલે વ્યાસ હતા અને રવિશંકર રાવળ એટલે કલાગુરુ ભારતનો દેશી રાજ્યના વિલીકરણમાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તો વન એન્ડ ઓનલી એટલે કે જે વધારે પડતો ભાગ ભજવ્યો છે જ સરદાર વલ્લભભાઈ પટેલ એટલા માટે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે એમનું સાધુ બેટ ઉપર કેવડિયા નિશાનામાંથી કોણે એવું કહ્યું હતું ગાંધીજી વિશે કે ભાઈ હાફ નેકડ સેરેટિયસ ફકીર તો વિન્સ્ટન ચર્ચિલ એવું કહ્યું હતું યુકેના એ વખતના પ્રાઇમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું તો બારડોલી સત્યાગ્રહ હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ સવાલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની કામચલાઉ સૂચિમાં ભારતના કેટલા સ્થળોનો સમાવેશ થયો છે તો બે એક તો વડનગર અને બીજું મોઢેરાનું સૂર્યમંદિર સેકન્ડ ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ કલ્યાણી ફેરેસ્ટા ક્યાં લોન્ચ કરવામાં આવી તો નવી દિલ્હીમાં કરવામાં આવી હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ શું હતો તો સ્વતંત્રતા દિવસ આપણે કેટલામાં મનાવ્યો છોતેરમાં સેકન્ડ પ્રશ્ન માનવ અધિકાર દિવસ આપણે ક્યારે મનાવીએ તો દસમી ડિસેમ્બર ત્રીજો પ્રશ્ન ભારત અને ઇઝરાયલના રાજદારી સંબંધોના કેટલા વર્ષ પૂર્ણ થયા દસ ત્રીસ વર્ષ ચોથો પ્રશ્ન યુકેના યુકેમાં ભારતના ઉચ્ચાયુક્તનું નામ શું છે વિક્રમ દોરાઈ સ્વામી વિક્રમ પેનમાં થોડો પ્રોબ્લેમ છે દોરાઈ સ્વામી આવતીકાલે ચેન્જ કરી નાખશું ચલો પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન હતો દાદા સાહેબ ફાળકે બે હજાર વીસ આશા પારેખ કોને આપવામાં આવ્યો આશા પારેખને આપવામાં આવ્યો છઠ્ઠો પ્રશ્ન સુરેશન પટેલ કોણ છે આપણા ચીફ વિજિલન્સ કમિશનર બરાબર આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે આગામી આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં જી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવાની છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો અને સેકન્ડ કે દેશનું પ્રથમ પાયદળ મ્યુઝિયમ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું છે તો આશા રાખું બધા મિત્રો આના આન્સર આપશો જ અને ભણવાની મોજ આવી હોય ને તો તમને ખબર છે હું કહું છું કે તમે મન મૂકીને વર્ષોને અમને આ ઝાપટું નહીં ફાવે અમે તો હેલીના માણસ છે અમને આ માવઠું ના ફાવે ને કહો તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈને આવું પણ આ છીછરું ખાબું છું આપણને નહીં ફાવે અને તમે નહીં આવો છો ને તો તમારું નહીં આવવાનું ફાવશે પણ તમારા આવીને પાછા જવાનું આપણને નહીં ફાવે અને ગાંધીગીરીના નામ પર તમાચો પણ સહી લઈશું પરંતુ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે અને અમે અમારી રીતે અમારી રાતોને અજવાળી છે અમે અમારી રીતે અમારી રાતોને અજવાળી છે તમે દીવો સળગાવ્યો છે ને અમે પોતાની જાત વાળી છે બરાબર ચલો તો આવે જોઈશું તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની જબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મોજ પડી હશે મોજ પડી હોય ને તો એક હજાર લાઇકનો આપણે ટાર્ગેટ રાખીએ કેટલા લોકો કરે છે જોઈએ છે અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન અને બે લાઇકોનને પ્રેસ કરીને અને છેલ્લે છેલ્લે જતાં જતાં કે ખબર નથી કોણે માર્યું ખબર નથી કોણે માર્યું મોતી વેરાણા થ જીવનમાં ત્યાં ઝાડુ કોણે માર્યું અને એણે કહ્યું કે તમે સુખની ચાવી લઈને આવો તમે સુખની ચાવી શોધી લાવો એણે કહ્યું કે તમે સુખની ચાવી શોધી લાવો અને હું શોધું છું એને કે સુખને તાળું કોણે માર્યું તો આવતીકાલે મળીએ ત્યાં સુધી રજા લઉં છું મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવે નાઇસ ડે જય હિન્દ જય ભારત